મિત્રો નમસ્કાર. થોડુંક લખ્યું છે ને, થોડુંક વિચારતો હતો એક બાળક વિશે. એક બાળક કેવું હોય, શું ઈચ્છતું હોય, શું આપવું હોય ઘરની અંદર, ખાસ કરીને જ્યાં ટ્વિન્સ હોય, બે બાળકો હોય, અથવા તો અડોસપડોસમાં એવા બે બાળકો બની જતા હોય અને એક ઠોઠ હોય અને એક હોશિયાર હોય, ત્યારે આ બાળક કેવું લઘુતા ગ્રંથિથી પીડાતું હોય એના વિશે થોડુંક કેવું છે. આમ તો બાળક નાનું હોય ને ત્યારે અદ્ભુત પોતાના અસ્તિત્વને માણતું હોય. એક બાળક અને એક ફિલોસોફર્સ આ આનંદને, જે જીવનને જે અનુભવે છે, માણે છે એના અસ્તિત્વને, એવું કોઈ નથી માણતું. ફિલોસોફર્સ હોય ને એ સર્વનો સાપેક્ષ હોય, કાળનો સાપેક્ષ, કાળને સર્વ સાપેક્ષમાં જોતું હોય, સર્વજ્ઞ હોય, સર્વદ્રષ્ટા હોય, એની પાસે જ્ઞાન હોય, એટલે એની સાથે સરખાવીને પોતાના અસ્તિત્વને જીવતો હોય. અને એક બાળક પાસે આવું કશું જ નથી હોતું, છતાં એક ફિલોસોફર્સના આનંદ જેવો આનંદ માણતો હોય. એની પાછળનું કારણ શું છે? માત્ર ને માત્ર એનું અસ્તિત્વ હોય છે, અસ્તિત્વ સાથે જોડતો હોય છે, એ ખોવાયેલો હોય છે પોતાના અસ્તિત્વમાં. પણ એ આસપાસનું જુએ છે, ઘરની અંદર એને નિતાંત પ્રેમ એના માતા પિતા ઉપર છે, એની સાથે એટેચમેન્ટ છે, મા સાથે તો અદ્ભુત એટેચમેન્ટ છે. પરંતુ જો ભાગ્ય જોગે એ બાળકને સ્કૂલમાં અને આ સ્કૂલની તરેહવાળું શિક્ષણ એના મગજમાં બેસતું ન હોય, ફાવતું ન હોય, ત્યારે એની જે સ્થિતિ ઊભી થતી હશે એ દયનીય સ્થિતિ હશે. માનો કે ટ્વિન્સ બાળકો એક ખૂબ હોશિયાર છે ને એ ફાવતું જ નથી, પ્રયત્ન બહુ કરતું હોય બાળક, ભાઈને આવડે મને કેમ નથી આવડતું, એના માટે અથાગ પ્રયત્ન કરતું હોય, પણ એવો એની અંદર સોફ્ટવેર નથી આવડતો, નથી જ મૂક્યો ભગવાને. પણ એની અંદર બીજો એક આઈન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિક જેવો સોફ્ટવેર મૂક્યો છે, XYZ, બીજી ઘણી બધી શક્તિઓ, પરમકૃપાળુ પરમેશ્વર એ અદ્ભુત અંતર આપીને, અંતરમાં ભરપૂર શક્તિ આપીને માણસને મોકલેલો હોય છે. એવી શક્તિઓ એની અંદર કોઈ પણ હોઈ શકે, ક્રિકેટર હોઈ શકે, સંગીતકાર હોઈ શકે, કંઈ પણ હોઈ શકે, ત્યારે એને એક નથી આવડતું અને એ દુનિયાદારીનું ભણતર, નિશાળીનું ભણતર, આપણે તરેહમાં ફિટ કરેલું ભણતર. અને આપણે એવું માનીએ છીએ કે આ ભણતર જ સર્વજ્ઞ અને સર્વત્ર અને સર્વસ્વ છે, એટલે આપણે ભણ 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 એમ એને ભસ્યા કરીએ છીએ. નથી આવડતું ત્યારે આપણને થોડો ગુસ્સો પણ આવે છે અને ઘણી વખત એને નિગ્લેક્ટ કરી નાખીએ, ખીજાઈ લઈએ છીએ. બાળક ખૂબ સેન્સિટિવ હોય છે, અનુભવે છે કે હું ક્યાંય ચાલુ એવો નથી લાગતો, હું નકામો લાગું છું, આવું સતત ટોર્ચર થયા કરે છે એના મનમાં અને લઘુતા ગ્રંથિથી પીડાઈ જાય છે. એની ઈચ્છા છે કે મમ્મા હું તને ગમું, પ્લીઝ તું મને શાબાશી આપને, મને વખાણને, હું પ્રયત્ન તો કરું છું, નથી આવડતું, શું કરું, ભાઈને આવડે, નથી આવડતું. એ કદાચ કહેતું છે, મમ્મા હું તો તારા પેટમાં 9 મહિના રહેલો છે, પપ્પા હું તો તમારી પરી છું, તમે તો જરાક મને સમજો, મને બીજું કંઈક આવડે છે, તમને કેમ નથી જોઈ શકતા, મને કેમ વખાણતા નથી, ભાઈને જે કેમ વખાણું છે, કારણ આપણે ભાઈને શા માટે વખાણીએ. આપણા મગજમાં એક ફિટ થયેલું છે, ચાલુ સ્કૂલમાં આવડે ને સ્કૂલમાં હોશિયાર હોય ને જ હોશિયાર, બાકી નકામો, છોકરો વજનવાળો, છોકરો નકામો, આવું એક મગજમાં આપણે ઠાંસી લીધું છે. શ્રેષ્ઠ વ્યાપારી બનાવવાનો આપણે પ્રયત્ન નહીં કરીએ ને, શ્રેષ્ઠ ખેડૂત બનાવવાનો પ્રયત્ન નહીં કરીએ ને, એની અંદર શું છે એ શોધવાનો પ્રયત્ન નહીં કરીએ. આપણી તરે છે ને શિક્ષણમાં આપણે જે ભણાવીએ ને એ આપણા માપદંડો ને આપણા મૂલ્યાંકન પ્રમાણે આપણે શિક્ષણ નક્કી કર્યું છે. અને ઈશ્વરે જે માણસ બનાવ્યો ને તો અસીમને અમાપ બનાવ્યો છે, ક્યાંય સુધી દૂર દૂર એના શક્તિઓના સ્ત્રોત પથરાયેલા છે. આપણું ધ્યાન ત્યાં સુધી ન પહોંચે તો આપણે આટલું માત્ર જોઈએ કે આ શાળામાં હોશિયાર છે, 0 માર્ક લઈ આવે છે અને કદાચ દુનિયાનો સર્વશ્રેષ્ઠ શક્તિવાળો માણસ હોય કદાચ આપણા ઘરની અંદર. પણ આપણે આપણા માપદંડોને આપણા ચશ્માથી એને 0 સાબિત કરી દઈએ છીએ. મિત્રો, બાળકને સમજવું જોઈએ, બાળકને ક્યારેય નિગ્લેક્ટ નહીં કરવાનું. એને આપણે નિગ્લેક્ટ કરીએ ને આપણે એટલી બધી અપેક્ષાઓ હોય છે પણ એને અપેક્ષિત આપણે વર્તન નથી કરતા, આપણી અપેક્ષા મુજબ નહીં પણ બાળકની જે ઈચ્છાઓ છે, બાળકની જે શક્તિઓ છે એને અપેક્ષિત આપણે વર્તન કરવું જોઈએ. ઘરની અંદર માનો કે બાળક છે, એને આપણે જેવો બનાવવો છે ને એવું આપણે અપેક્ષિત વર્તન કરવું જોઈએ. આપણે એને લતા મંગેશકર બનાવવી છે અથવા તો આપણે એને સચિન તેંડુલકર જેવો મહાન બનાવવો છે, પણ આપણે વર્તન કેવું કરીએ છીએ, કૂતરા મીંદડાઓ સાથે કરીએ ને એવું ક્યારેક બાળકો સાથે વર્તન કરીએ છીએ. મિત્રો, ઘરમાં અને ઘરમાં ખરેખર આપણે કેવું હોય ને માનવ અધિકાર પંચનું, તો માનવ અધિકાર પંચ તો દૂરની વાત છે, પહેલાં તો આપણે છે ને આ બાળકો ઉપર માનવ અધિકાર એને જીવવાનો, એના બાળપણનો, એનો અસ્તિત્વનો આનંદ છીનવી લીધો છે.
બહુ દયનીય સ્થિતિ છે આપણા બાળકની, આધુનિક યુગના બાળકોની, પહેલાંના બાળકોની નહીં. પહેલાંના બાળકો તો સ્વતંત્ર હતો, પપ્પાને પૂછે પપ્પા કહે કે બેટા એ મને શું ખબર હોય, તું ભણે છે તને ખબર હોય, એવું પ્રોત્સાહન આપતા અને મોટો કરતા. અને આજે આપણે બાળકને નાનો કરી, તને શું ખબર પડે, તું બેસાન મૂળો. બાળકને જેવો બનાવવો છે ને એવું, માનો કે આપણા ઘરની અંદર લતા મંગેશકર આવી હોય અથવા સચિન તેંડુલકર આવ્યા હોય, તો આપણે આમ ઘરમાં આવીને ગૌરવ કરીએ બધાને, કંઈ મારે ત્યાં સચિન તેંડુલકર આવે છે, અને કેવું ઘરને સ્વભાવીએ ને વધાવીએ ને સચિન તેંડુલકરને કેટલું સન્માનીય રીતે બેસાડીએ. આ બાળકને આપણે બનાવવો છે સચિન તેંડુલકર, પણ વર્તન એવું કે એની સાથે એવું કરીએ છીએ, એવું વર્તન કરવા માંડો કે એ સચિન તેંડુલકર જ છે અથવા ટૂંકમાં સુપરમેન છે, મહાન માણસ છે. બાળક પોતાની જાતને ઓળખી લે છે. બાળક એવું નથી કે આ તમે કયો, એ જો શબ્દોને કોઈ સાંભળતું જ નથી, તમે એને પ્રવચન આપો, જ્ઞાન આપો, સલાહ આપો, માર્ગદર્શન આપો, એ નહીં, પણ તમે શું કહો છો એના કરતાં શું કરો છો, એની સાથે શું કરો છો, તમે પતિ પત્ની શું કરો છો ઘરમાં, તમે પડોશી સાથે કેવો વ્યવહાર કરો છો, તમે નોકર સાથે કેવો વ્યવહાર કરો છો, આ બધું ભેગું કરીને બાળક શીખે છે. બાળક સાથે તમે મહાન માણસ જેવો વ્યવહાર કરો તો બાળક પોતાની જાતને સ્વીકારી લે છે. બાળક એટલે નથી બનતું કે તમે એને કંઈક કયો છો અથવા તો કોઈ એને કહે કે તું મહાન છો, એવું નહીં, પણ એની સાથે મહાન વ્યવહાર થાય ને એટલે બાળક છે એ પોતે પોતાની જાતને સ્વીકારે. અને જ્યારે જ્યાં સુધી આપણે આપણી જાતને ન સ્વીકારીએ ત્યાં સુધી આપણે કશું જ નથી બની શકતા. આપણે જે બનવું છે એ આપણે પહેલાં સ્વીકારવું પડે. બાળકને કંઈ બીજી દુનિયાદારીની ખબર નથી, એ ફિલોસોફર્સ નથી, એ સર્વ કાળનો સાપેક્ષમાં રાખીને જીવતો નથી, એની પાસે તો એનું અસ્તિત્વ છે માત્ર, અને એને ભરપૂર રીતે જીવે છે, માણે છે, અનુભવે છે. આપણે એને અથડા મારીને છીનવીએ છીએ, પણ આપણે એમ કહીએ કે બેટા વાહ, તારે કંઈ જરૂર હોય તો કહેજે, ઈશ્વરે તને શું અદ્ભુત, વાહ તને કેવું આવડે, એટલે તને આવું આવડે એવું તો કોઈને નહીં આવડતું હોય, આ તો અદ્ભુત કહેવાય, એટલે બેટા અત્યારથી આવડું આવું આટલું આવડતું હોય તો મોટો થઈને તું શું કરીશ, ભૂકા બોલાવી દઈશ. એમ પ્રોત્સાહન આપતા રહીએ આપતા રહીએ અને જોઈ લઈ, પ્રયત્ન કરીએ. ઘણી વખત આપણે એમ લાગે ભણવામાં સ્કૂલમાં ઠોઠ છે એટલે આ નિશાળનો સોફ્ટવેર જ એમાં નથી, ભણતર આને આવડતું નથી એટલે ભણભણ નહીં કરવું, એવું ન હોય. ઘણી વખત એને નિગ્લેક્ટ કર્યું હોય ભણતરની અંદર, કોઈ શિક્ષકે નિગ્લેક્ટ કરી નાખ્યું, કોઈ તમે નિગ્લેક્ટ કરી નાખ્યું, ત્યારથી એના મગજની અંદર એના પ્રત્યેની ઘૃણા, એના પ્રત્યેની સૂગ આવી ગઈ હોય શિક્ષણ પ્રત્યેની, એટલે ના. તો સાયકોલોજીકલ રીતે જુઓ કે એવું કંઈ નથી ને, પ્રોત્સાહિત કરીને ધીમે ધીમે એને વાળવાનો પ્રયત્ન કરો. અને જો એમ લાગે કે આવો ભગવાન આને સોફ્ટવેર જ નથી આપ્યો તો શોધો, સોફ્ટવેર વગરનો માણસ ન હોય, કંઈક બીજો સોફ્ટવેર છે. અને ભણતરના સોફ્ટવેર કરતાં બધા સોફ્ટવેર સારા એમ હું માનું છું, અને એટલે તો આપણને ભણેલા માણસો કરતાં અભણ માણસો વાળા થોડા ગમે એવા સુગંધી અને સુગંધવાળા અને સારા ઓછા ખોટું બોલોવાળા માણસો. અને આ દુનિયાનું નિકંદન તો ખરેખર ભણેલ માણસોએ કાઢ્યું છે, અભણ માણસોએ નહીં. અને આ દુનિયાને કંઈક પણ આપ્યું છે ને એ પૂરેપૂરા ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ માણસોએ, ભણેલ માણસોએ નથી આપ્યું. મિત્રો ફેક્ટરીઓ આપી હોય, મોટી મોટી ઇન્ડસ્ટ્રી આપી હોય, તો ભણવાના ઠોઠ એવા માણસો હતા ને એણે આપી છે. એટલે એવું તમે માને માથે પડદો ઓઢી નહીં લ્યો કે આ નિશાળું છે એ સર્વજ્ઞ છે, શિક્ષણ એ સર્વજ્ઞ છે. પ્રયત્ન કરીએ આપણે, પણ પ્રયત્ન કરીએ તો આપણે ઘરે આવેલું બાળક ખોવાઈ ન જાય એ પણ જોઈએ. મિત્રો બહુ ગંભીર વિષય છે આ બાબતે, જેની ઘરે બાળક હોય એને આવું વિચારવું જોઈએ. વસ્તુ જય જય ભારત.